अंबाजी मंदिर प्रशासन फरी एक वक्त विवाद में केम के हजू तो अंबाजी में मोहन थाना प्रसाद में भेड़सेड़ वाला घी मामले मोहिनी कैटरर्स को कॉन्ट्रैक्ट गई काले सवारी रद्द कर्यो। सांज थता थता सुधी में तो श्री टच स्टोन फाउंडेशन ने 6 महीना माटे पर काम सौंपी दीधो। त्यारे दाता ना कांग्रेस धारासभ्य कांति खराड़ीए टच स्टोन फाउंडेशन पर गंभीर आरोप लगाता कह्यु कि मोहन थानी प्रसादी बनावा माटे चोर ने काढ़ी ने घंटी चोर ने काम सौंपवामां आव्यु छे। केम के आ फाउंडेशन 2012-2017 दरमियान अंबाजी में मोहन थानो प्रसाद बनावतो हतु। ते समय मोहन थाण में दूध की जगह गरम पानी में पाउडर नाखीने गैररीति करतु हतु। त्यारे मंदिर ना वहीवटदार ब्रह्मभट्ट अनायब मामलतदार एम के पटेले श्री टच फाउंडेशन ने गैररीति करता रंगे हाथ झड़पी लाखों रूपया नो दंड फटकार्यो हतो। आ फाउंडेशन सामे भूतकाळ में अनेक गुनाओ पण नोंधायेला छे, तेम छतां पण केम आ गोटाळा बाद फाउंडेशन ने काम सौंपवामां आव्युं ते सौथी मोटो सवाल। આ વેવડ કરતા હતા છે એમને એટલું તો મગજમાં હશે। અગાઉ પણ જે અત્યારે તાત્કાલિક ઇમરજન્સી નિર્ણય લઈને આ કંપનીને જે ફરીથી જે મોહનથાળ બનાવવા માટે જે આપ્યું છે એ અંબાજી વેવડદાર અંદર અગાઉ મંદિરની મોહનથાળ બનાવવામાં આ પોતે પકડાયેલો છે। લાખો રૂપિયાનો એના હમે દંડ કરેલો છે। એ વખતે અંબાજીના વેવડદાર તરીકે બ્રહ્મપટ તરીકે હતા અને નાયબ મામલતદાર તરીકે એમ કે પટેલ જાતે અહીં હતા। એમને પોતે એમને પકડ્યા છે, એમના સામે કેસ લાખોનો કેસ કર્યો છે, દંડ કર્યો છે અને તો સતો ફરીથી આ લોકોએ ચોરને કાઢીને ઘંટી ચોરને પાછું મૂકી દીધું છે। આ વિચારવા જ આ લાયક છે। હું તો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એ માગણી કરું છું કે અંબાજી ટ્રસ્ટ મારફતે બધી જ સમગ્ર વસ્તુઓ છે અંબાજી પોતે બનાવી શકે છે, કેમ બીજોને આપવાની જરૂર પડી? બધી જ વ્યવસ્થા અહીંયા હોય તો કયા કારણોસર આ લોકોને કરતા કરતા બીજોને આપે છે? શું આવું તો આમાં શું મલાઈ છે તે બીજોને આપવું પડે છે? અંબાજી વેવડદાર તરીકે ટેમ્પલ પોતે કરી શકે છે, એમના પાસે બધી સાધન સામગ્રી વસ્તુ છે અને એના પાસે સ્ટાફ બી છે, વર્ષો પહેલા કરતા હતા, કેમ અત્યારે બીજોને આપવાની જરૂર પડી? હું તો એ વાત ઉપર જોઉં છું કે આ લોકોને કોઈને આપવું ના જોઈએ અને સાચી પ્રસાદ છે એ જાતે કરે અને માતાજીની પ્રસાદ સાચી કરીને યાત્રિકોને આપે, એ જ મહત્વનો મુદ્દો છે। એ કંપની અત્યારે આજે કાઢીને ફરીથી મેં કીધું એ જ રીતે આ લોકોને ચોરને કાઢીને ઘંટી ચોરને આપ્યું છે। એટલા માટે કહું છું કે આ કંપની અગાઉ દૂધમાં પકડાયેલી છે અને દૂધના બદલામાં એ પાવડર ગરમ પાણીમાં કરીને પ્રસાદ બનાવતી એ વખતે પકડાયેલી છે। દૂધના બદલામાં પાવડર આ નાખીને મોહનથાળ બનાવતી હતી અને આ જે નાયબ મામલતદારને પકડ્યો ને લાખો રૂપિયાનો એના અમે દંડ કરેલો છે। આટલું જ નહીં, આ જે અત્યારે જે કંપનીને આપ્યું છે ને એના સામે ઘણા એટલા ગુના દાખલ થયેલા છે, લગભગ મારે ના કહેવાય પણ કોર્ટમાં પણ આવા કેસો એના સામે ચાલે છે। તો વહીવટી તંત્રએ શું જોઈને વિચારીને ફરીથી એને આપ્યું? ભૂતકાળમાં દૂધની જગ્યાએ ગરમ પાણીમાં પાવડર નંખાતો હતો તેવા પ્રકારના પણ આરોપ લગાવવામાં આવ્યા છે કાંતિ ખરાડી દ્વારા, અને તેમણે કહ્યું છે કે ચોર પાસેથી કામ લઈ ઘંટી ચોરને કામ આપવામાં આવ્યું છે, જેને પહેલેથી દંડ ફટકારવામાં આવ્યો હોય તેને કેવી રીતે આ કોન્ટ્રાક્ટ આપી શકાય? નાયબ મામલતદાર મુકેશભાઈ પટેલ અમારી સાથે જોડાયા છે, પૂર્વ નાયબ મામલતદાર છે તેઓ। મુકેશજી, ખૂબ ખૂબ સ્વાગત આપનું। જે રીતે આ રીતે જે જૂની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને તેને પહેલેથી દંડ ફટકારવામાં આવ્યો હતો, તેમ છતાં પણ તેમને આપવામાં આવ્યો, કોઈ ખાસ કારણ, બીજા કોઈ કોન્ટ્રાક્ટર નથી મળતા કે પછી પોતાના મળતિયાઓને સાચવી લેવાની વાત? મુકેશજી, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, અવાજ આવી રહ્યો છે જી। જે જૂની કંપનીને ફરી હવે કોન્ટ્રાક્ટ અપાયો શ્રી ટચ ની કંપનીમાં, હજુ આ તો નહીં આપે મને કે ખબર નથી બરાબર। હેલો, તમે જ્યારે નાયબ મામલતદાર હતા ત્યારે તમે ટ્રસ્ટ ઓન ફાઉન્ડેશન ને આપેલું અક્ષયપાત્ર ના નીચે હેઠળ? હા, અક્ષયપાત્ર નીચે હેઠળ ટ્રસ્ટ ઓન નું ટેન્ડર પાસ કરી દીધું, કોઈ ટેન્ડર આ વગર ટેન્ડર આ લોકોએ આપેલું જે સમય વહીવટે। તમે જ્યારે નાયબ મામલતદાર હતા ત્યારે તમે અત્યારે જેને કોન્ટ્રાક્ટ અપાયો છે શ્રી ટચ ફાઉન્ડેશન, એમના વિરુદ્ધ શું કાર્યવાહી કરી હતી? કોઈ કાર્યવાહી નહીં, મેં સેમ્પલ તે બીજી જગ્યાએ પાવડર વાપરતા સેમ્પલ સાથે મેં નાયબ વહીવટદાર રજૂ કર્યું રિપોર્ટ સાથે, અને કેટલાનો દંડ થયો હતો?
એ દંડ નું મને ખબર નથી, એ કોઈ મારી બદલી થઈ હતી. હજી કોઈ કેસ ચાલુ છે એમના ઉપર કે બધું પૂરું થઈ ગયું? કોર્ટમાં કેસ હતો કે ભગત ટેન્ડર એ લોકોએ આપી દીધું સરકારને, અને મંદિર 2 કરોડ રૂપિયા આપ્યા હતા ચલાવવા માટે એમને. કેવા પ્રકારની ભેળસેળ હતી? હા, કેવા પ્રકારની ભેળસેળ હતી? દૂધના પાવડરની આપે વાત કરીએ સિવાય, એ તો પેલા બહેનોને પાવડર નહીં આપવા, આ સરકાર સાથે આપવામાં આવતો. હા, ડિલિવરી વખત આપવામાં આવે ને એ પાવડરનો લોકો ઉપયોગ કરતા હતા, પાણી પાણી નાખીને દૂધ બનાવતા. તમને લાગે છે તમારા પ્રમાણે કે અત્યારે ફરી હવે એમને કોન્ટ્રાક્ટ આપવાની વાત ચાલે છે, એમને આપવામાં આવે છે તો એ યોગ્ય છે? એ તો યોગ્ય સરકારશ્રીને જોવાની, એમાં હું શું કહ્યું, મારી બદલી કરી દીધી હતી અને આપણે એના છે મારી બદલી થઈ હતી. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ટચસ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને પ્રસાદનું કામ સોંપવામાં આવ્યું છે, જેણે પહેલા આ બાબત ઉપર પ્રસાદમાં દૂધના બદલે દૂધનો પાવડર ઉમેરીને પ્રસાદ બનાવવામાં આવતો હતો, અને તેને લઈને જે તે સમયે તત્કાલીન નાયબ મામલતદાર મુકેશ પટેલે પુરાવા રજૂ કર્યા હતા અને તેમને દંડ પણ થયો હતો. તો કલેક્ટર વરુણ બરલવાલ અમારી સાથે જોડાયા છે. વરુણજી, ખૂબ ખૂબ સ્વાગત આપનું. જે રીતે પહેલા જે કંપનીએ દંડ ભર્યો હતો અત્યારે એને જ રિપીટ કરવામાં આવી, તો શું કોન્ટ્રાક્ટર નથી મળતા કે પોતાના લોકોને સાચવી લેવાની વાત? દેખીએ, એમાં એવી કોઈ વાત નથી, એવી કોઈ કમ્પ્લેન અમારા ધ્યાને નથી, અને અક્ષયપાત્ર ખૂબ એક રેપ્યુટેડ સંસ્થા છે. આમ અમારા ક્વોલિટી કંટ્રોલની જે વ્યવસ્થાઓ છે એ પણ પહેલા કરતા વધારે સદૃઢ છે, અને કોઈ પણ જાતનું આવું બનાવ બનશે નહીં એવું અમે એન્શ્યોર કરશું. અને આવી ભૂતકાળમાં એવી ઘટના બની હોય તો એ વસ્તુ પણ અમારા ધ્યાને અત્યાર સુધી નથી. પણ આ નકલી ઘીનું જે થયું એ અત્યારે ભાદરવી પૂનમ પહેલા તપાસવામાં આવ્યું, કેમ કે વચ્ચે તો મોહનથાળને ચીકીના પ્રસાદે લઈને પણ મુદ્દો ઉઠ્યો હતો, તો ત્યારથી તેમના ઉપર નજર નથી રખાતી કે શું કરે છે? કોઈ બીજાએ અમને આવીને બતાવ્યું જોઈએ એવું નથી. અમે લોકો અમારા રૂટીનમાં જે ક્વોલિટી કંટ્રોલના મેથડ હોય છે એમાં જુલાઈમાં પણ સેમ્પલ લેવાયા હતા, એના પહેલા પણ સેમ્પલ લેવાયા હતા, એ બધા સેમ્પલ ક્લિયર આવ્યા હતા. જે સપ્ટેમ્બર મહિનામાં જે સેમ્પલ લેવાયું એની અંદર ફોલ્ટ આવ્યું છે, અને કોઈએ વિસલ બ્લો કરીને બતાવ્યું એવું નથી. એ અમારા ક્વોલિટી કંટ્રોલના પ્રોસેસ દરમિયાન અમને ગોતેલી ખોટ છે, અને આ વસ્તુ એ દર્શાવે છે કે અમે જે પ્રોસિજર ફોલો કરીએ છીએ એ સ્ટ્રોંગ છે, અને કોઈ પણ વસ્તુ કોમ્પ્રોમાઇઝ થાય છે તો અમે ડિટેક્ટ કરી લઈએ છીએ. બિલકુલ, તો હવે આગળ શું પગલાં લેવાશે એમના વિરુદ્ધ? દેખીએ, એ તો મોહિની કેટરર્સને ઓલરેડી FIR એમના ઉપર થઈ ગયું છે. નિયમ અનુસાર જે કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ્સના કાયદા પ્રમાણે કરવાનું હોય છે એ પણ કરીએ છીએ. લગભગ 2 કરોડ 75 લાખ રૂપિયા એમને અમે અટકાવી રાખ્યા છે અલગ અલગ જાતના પેનલ્ટી માટે, તો એટલે જે પણ નિયમ અનુસાર એક્શન લેવાનું છે બધું અમે લઈ રહ્યા છીએ. વરુણજી, મુકેશ પટેલ જે પૂર્વ નાયબ મામલતદાર હતા તેમનો એવો દાવો છે કે તેમણે પુરાવા રજૂ કર્યા હતા શ્રી ટચ ફાઉન્ડેશનના વિરોધમાં, અને એ પછી એમના હાથમાંથી કોન્ટ્રાક્ટ લઈ લેવાયો હતો. હવે એવી વાત છે કે ફરી એમને જ કોન્ટ્રાક્ટ આપવાની વાત છે, આ કેટલું યોગ્ય? એમની પાસે કોઈ પુરાવા હશે તો એ તંત્ર પાસે લઈને આવે, એનું સ્ક્રુટિની અમે લોકો કરશું, પણ આજ સુધી એવો કોઈ પુરાવો અમારી પાસે રજૂ થયો નથી. એમણે તો પુરાવા રજૂ કર્યા હતા ત્યારે તો એ શ્રી ટચ ફાઉન્ડેશનના હાથમાંથી કોન્ટ્રાક્ટ જતો રહ્યો હતો. ના ના, ત્યારે હાઈકોર્ટનો એક ચુકાદો આવ્યો હતો કે ભાઈ એમાં ટેન્ડર કરવામાં આવે, એટલે આપણે ટેન્ડર કર્યા હતા. એમને પાસે જે પણ પુરાવા છે એ પુરાવા લઈને અમારી પાસે આવે, જો એની અંદર તથ્ય હશે તો એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો પૂર્વ નાયબ મામલતદાર મુકેશ પટેલ, તેમણે કહ્યું કે અમે પણ પુરાવા રજૂ કર્યા હતા, જોકે તે બાદ તેમની બદલી કરી દેવામાં આવી હતી. અંબાજીના પ્રસાદમાં ફરી એકવાર મુદ્દો હવે વિવાદમાં આવ્યો છે. 2012-17 સુધી શ્રી ટચ ફાઉન્ડેશન પ્રસાદ બનાવતું હતું, જે બાદ સેમ્પલમાં ભેળસેળ આવતા અક્ષય પાત્રને તે આપવામાં આવ્યું. મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં નહોતો આવ્યો. અલ્કેશ રાવ બનાસકાંઠાથી સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. જી અલ્કેશ, દૂધના બદલે પાવડરનો ઉપયોગ થતો હતો, હવે એ જ કંપની કે જે આ બાબતે દંડ ભરીને બેઠી છે તેને ફરી કોન્ટ્રાક્ટ આપવાની વાત, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો જે રીતે પૂર્વ નાયબ મામલતદારે આક્ષેપ કર્યા છે, અને તેની સાથે સાથે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે કે ચોરના ભાઈ ઘંટી ચોરને ફરીથી મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે તે આપી દેવામાં આવે છે. મહત્વની વાત એ છે કે મોહિની કેટર્સ છેલ્લા 5 વર્ષથી મોહનથાળ બનાવી રહી હતી, અને તેના અંદર તેઓ ડુપ્લિકેટ ઘીનો ઉપયોગ કરતા હતા, જેના કારણે તેમનો કોન્ટ્રાક્ટ છે તે રદ કરાયો છે. અને હવે શ્રી ટચ ફાઉન્ડેશનને આ 6 મહિના માટે મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ તેને કોન્ટ્રાક્ટ આપતા જ સ્થાનિક જે ધારાસભ્ય છે સહિત અનેક જે ભક્તો છે તે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.